ઓવર સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ માટે સરકારે કેટલાક નવા નિયમો ઘડ્યા છે અને તેના કારણે થોડી ઘણી લોકોની પરેશાની પણ વધી છે. તો આજના આ ખાસ વિડીયોમાં જાણીશું કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા માટે કયા નવા નિયમો બનાવવામાં આવ્યા છે અને તેના ઉપર આની શું અસર પડશે તેના વિશે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. હવેથી ઓસીઆઈના જે અધિકારીઓ છે તે ઘણા મર્યાદિત થઈ જશે, જેને કારણે ટ્રાવેલ, બિઝનેસ અને ધાર્મિક પ્રવૃત્તિઓને અસર થવાની શક્યતાઓ છે. અહીં મોટા ફેરફારો અને તેની સંભવિત અસરની પણ વાત કરી છે. ભારત સરકારે તેની પોલિસીમાં મોટો ફેરફાર કરીને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા માટે વધુ એક કડક રેગ્યુલેશન લાગુ કર્યા છે. તેમને એક રીતે વિદેશી નાગરિક તરીકે રિક્લાસિફાઈ કરવામાં આવ્યા છે. માર્ચ મહિનામાં ગૃહ મંત્રાલય દ્વારા આ નિયમોની જાહેરાત થઈ હતી, જેને કારણે વિદેશમાં વસતા કરોડો ભારતીય મૂળના લોકોની લાઈફને અસર થવાની શક્યતાઓ છે. તેઓ હવે મુક્ત રીતે પ્રવાસન પણ કરી શકશે નહીં અને બિઝનેસ એક્ટિવિટી પણ નહીં કરી શકે. અત્યાર સુધી ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાને ભારતીય નાગરિક જેવા જ અધિકારો મળતા હતા, પરંતુ હવે જે સુધારા થયા છે તેમાં લોજિસ્ટિક અવરોધો પણ પેદા થશે. ઘણા ઓસીઆઈ હવે જુદા જુદા કામ માટે સ્પેશિયલ પરમિટ મેળવવી પડશે, જેમ કે તેમણે ચોક્કસ વિસ્તારની મુલાકાત લેવી હોય તો, અથવા તો બિઝનેસ કરવો હોય અથવા ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવો હશે તો અગાઉથી જ મુક્ત રીતે આ કામ કરતા હતા તેવી રીતે હવે નહીં કરી શકે, પરંતુ હવે તેમને પરમિટની જરૂર પડશે. એટલે હવે આ બધા નિયમો ભારતીયો ઉપર જ ભારે પડી રહ્યા છે અને હવે અંતે ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે કે કરવું શું. ઓસીઆઈ કાર્ડધારકો માટે એક મોટો ફેરફાર એ આવ્યો છે કે હવેથી તેઓ જમ્મુ કાશ્મીર અથવા તો અરુણાચલ પ્રદેશની છૂટથી મુલાકાત કરી શકશે નહીં. આ પ્રદેશમાં જવું હોય તો પહેલેથી જ મંજૂરી લેવી પડશે. બિઝનેસ એક્ટિવિટી ઉપર પણ અસર થઈ છે અને ભારતમાં પ્રોપર્ટી ખરીદવા કે વેચવા પર નવી બ્યુરોક્રેટિકની પરવાનગી પણ હવે જરૂરી બની ગઈ છે. ત્યારે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા માટેના મુખ્ય ફેરફારો કયા છે તેના વિશે જાણીએ. હવે જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો જમ્મુ અને કાશ્મીર કે પછી અરુણાચલ પ્રદેશ જેવા સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લેવી હોય તો સરકાર પાસેથી પૂર્વ મંજૂરી લેવી પડશે. એટલે કે પહેલેથી જ સરકારને તમારે જાણ કરવી પડશે. તેના પછી જો વાત કરવામાં આવે તો મિલકતો ખરીદવા કે વેચવા માટે સ્પેશિયલ પરમિશનની જરૂર પડશે અને આરબીઆઈ દ્વારા વધારાની ચકાસણી પણ કરવામાં આવી શકે છે. તેના પછી જો વાત કરવામાં આવે તો અમુક ધાર્મિક પ્રવૃત્તિઓ જેમ કે મશીનરી વર્ક કરવું હોય કે પછી કંઈ પણ બીજું કાર્ય કરવું હોય તો સરકારની પરવાનગી લેવી પડશે. તેને કારણે ચકાસણી વધવાની બીક પણ વધી શકે છે. તેના પછી જો વાત કરવામાં આવે તો ભારતીય ડાયસ્પોરા માટે આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હશે. તેના કારણે ભારત સાથે લાંબા ગાળાના સામાજિક અને આર્થિક જોડાણને અસર થઈ શકે છે. દુનિયાભરના ઓસીઆઈને કદાચ લાગશે કે તેની સાથે નાગરિક તરીકે વર્તન કરવા બદલ વિદેશી ગણવામાં આવે છે. ત્યારે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.